કોરોનાના કપરાકાળ બાદ પ્રથમ વખત ગાંધીનગર ખાતે દેશભરમાં પત્રકારોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા કોરોનાના કપરાકાળને સર્વ લોકોએ જોયો છે ઘણા ઉતાર ચઢાવ આવી ગયા ત્યારે આ આકરા સમયને પસાર કર્યા બાદ પ્રથમવાર ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દેશભરના પત્રકારોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાંચસોથી વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત દેશના દસથી વધુ રાજ્યોમાંથી દિગ્ગજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કોરોનાના કારણે મૃત્યુ પામેલ પરિવારજનોને આર્થિક સહાય મળે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પડે તે વિશે ચર્ચા અને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ઉપરાંત આ જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તે અંગે આ સ્નેહમિલનના ચાલુ કાર્યક્રમ દરમિયાન જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પત્રકારોની એક ટીમ અજય પરમાર સંજીવ રાજપૂત હેમરાજસિંહ વારા અને ઝાકીર મીર દ્વારા પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવી હતી અને તેમને લેખિત આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે પત્રકારોને મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ સાથે વિચારણા કરવાની ખાતરી આપી આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યમંત્રી બીજેશ મિરજા કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર હિમાંશુ પટેલ અને આપના મંત્રી મુકેશ પટેલ દ્વારા એક મંચ પરથી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પત્રકાર હિતની ઘોષણાઓને કાયમી સમર્થન અને સહકાર આપવાનો કોલ આપવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતે ગુજરાતના સ્ટ્રીમ મીડિયા દૈનિકો અને સાપ્તાહિકો તેમજ ડિજિટલ મીડિયાના પત્રકારો એક બેનર હેઠળ એકત્રિત થયા હતા આ કાર્યક્રમની શરૂઆત પત્રકારોના હિત માટે પત્રકાર કલ્યાણ નિધિ માટે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા આર પી પટેલ દ્વારા એકાવન હજારનું અનુદાન સાથે થઈ હતી જેમાં ડોક્ટર હિમાંશુભાઈ પટેલ દ્વારા એકાવન હજાર તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા એકાવન હજાર સહયોગ રાશિ જાહેર કરવામાં આવી સાથે સાથે હાજર મહાનુભાવો અને પત્રકાર અગ્રણીઓ દ્વારા અનુદાન સાથે અડધી કલાકમાં પાંચ લેખ જેટલા અનુદાનની જાહેરાત થઈ હતી આવનાર આગામી એક વર્ષમાં રૂપિયા પાંચ કરોડ આ પત્રકાર કલ્યાણ નિધિ માટે એકત્ર કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલવડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યો વિશાલ રાજપૂત જેડસટીવી ગાંધીનગર